सप्तर्षि संकुलमां दरेक विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। धोरण 11 विषय वाणिज्य व्यवस्था आने संचालन, चैप्टर नंबर 8 धंधाकीय मूड़ीना प्राप्ति स्थानों, जेनो भाग नंबर आपणे आजे जोईशु 1। એમાં પ્રશ્ન આપણે આજે પહેલો જોવાના છીએ, પ્રસ્તાવના સમજાવો, ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનોની પ્રસ્તાવના સમજાવો। અને એમાં બીજો પ્રશ્ન આપણે જોવાના છીએ, ધંધાકીય મૂડીનો ખ્યાલ આપી ધંધાકીય મૂડીની જરૂરિયાતના મુદ્દાઓ સમજાવો। તો એ મુદ્દા આપણે આગળ પાઠ્યપુસ્તકના આધારે સમજીએ। પ્રસ્તાવના, ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે અનેક નવી શોધો થઈ છે, જેને કારણે ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકીકરણ અમલમાં પણ આવ્યું છે, જેને કારણે એકમનું આજે ધીમે 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 કદ વધવા લાગ્યું છે, જેમાં દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાંતોની જરૂર ક્રિયાત પણ ઉદ્ભવતી હોય છે। નિષ્ણાંત વ્યક્તિ એટલે કેવા? તો કે આપણને સલાહ આપે તેવા। તેના કારણે એકમમાં વિશિષ્ટીકરણ જરૂરી બન્યું છે અને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું છે। આ માટે એકમમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ અનિવાર્ય પણ બન્યું છે। કોઈ એક વ્યક્તિ કે જૂથ દ્વારા મૂડીરોકાણ કરવાનું અને જોખમ લેવાનું આજે અશક્ય બન્યું છે। તેને પરિણામે ધંધાકીય વ્યવસ્થાનું કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે, જેમાં સાથે સાથે નાણાંના વિવિધ પ્રાપ્તિ સ્થાનો પણ અસ્તિત્વમાં આવ્યો છે। જે આપણે વિવિધ નાણાંના પ્રાપ્તિ સ્થાનો છે એ આગળના પોઈન્ટમાં જોઈએ, પણ હવે આપણે જે આગળ જોયું એમ હવે આપણે પ્રસ્તાવના અહીંયા પૂર્ણ થાય છે અને હવે આપણે જોવાનું છે ધંધાકીય મૂડીનો ખ્યાલ અને તેના જે મુદ્દાઓ છે તેના ઉપર ચર્ચા કરવાની છે। તો ધંધાકીય મૂડીના ખ્યાલમાં જોઈએ તો નામાની દ્રષ્ટિએ, નામા એટલે એકાઉન્ટ, નામાની દ્રષ્ટિએ મૂડી શબ્દ મર્યાદિત અર્થમાં વપરાય। કેવા શબ્દમાં વપરાય? મર્યાદિત અર્થમાં। તો જેમાં મૂડી એટલે ધંધાના માલિકોએ ધંધામાં રોકેલ રોકડ અથવા તો માલ કે મિલકતને મૂડી તરીકે ઓળખવામાં આવે છે। પરંતુ વાણિજ્યમાં મૂડી શબ્દ એક વ્યાપક છે। કેવો છે? વ્યાપક, એટલે કે ખૂબ જ મોટો શબ્દ છે અથવા વ્યાપક અર્થમાં વપરાય છે। આમ ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલી રકમ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલી રકમનો પણ મૂડીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આમ વ્યાપક અર્થમાં મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતોનો સંતોષવા માટે ઊભું કરવામાં આવતું ભંડોળ એટલે ધંધાકીય મૂડી। મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવતું ભંડોળ એટલે આપણે એને અર્થમાં લઈશું ધંધાકીય મૂડી। આજે એને મૂડી તરીકે આપણે એનો વ્યાપક અર્થમાં આપણને અર્થ આપેલો છે। હવે આપણે જોવાનું છે ધંધાકીય મૂડીની જરૂરિયાતના મુદ્દાઓ। ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓ અસરકારક રીતે પાર પાડવા માટે મૂડી અત્યંત ખૂબ જ જરૂરી છે, જેમાં મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો આપણને નીચે મુજબ આપેલા છે। જેમાં પહેલું, ધંધાની સ્થાપના માટે, તો કે ધંધાકીય એકમની સ્થાપના માટે કરવા પડતા વિવિધ ખર્ચાઓ, જેમાં
એકમની પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ માટે નોંધણીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરવા માટે કાયદાકીય નિષ્ણાંતોની ફી, નોંધણી ફી વગેરે ખર્ચાને પહોંચી વળવા માટે શેની જરૂર પડે છે? તો કે મૂડીની જરૂર પડે છે. આગળ જોઈએ બીજો આપણે એમાં આપેલો છે ધંધાકીય મૂડીની જરૂરિયાતનો પોઈન્ટ. તો કે સ્થિર મિલકતોની ખરીદી માટે, કેવી સ્થિર મિલકતોની ખરીદી માટે ધંધાકીય એકમમાં લાંબા સમયગાળા માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે તે કેવી મિલકત ગણવામાં આવે? તો કે સ્થિર મિલકત ગણવામાં આવે છે. આવી મિલકતોમાં વારંવાર ફેરફાર શક્ય બનતો નથી. સ્થિર મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્ર, વાહનો વગેરે માટે મોટા પ્રમાણમાં લાંબા ગાળાની મૂડીની જરૂર પડે છે. આ બીજો પોઈન્ટ પૂર્ણ થયો. ત્રીજો પોઈન્ટ જોઈએ. ચાલુ મિલકતો માટે રોજબરોજની પ્રવૃત્તિ સરળતાથી ચાલે તે માટે ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂર પડે. કેવી મૂડીની? કાર્યશીલ મૂડીની. જેવી કે કાચો માલ ખરીદવો, વેતન મજૂરી ચૂકવવી, વેપારને સહાય સેવાઓ પેટે ચૂકવણી કરવી તથા તૈયાર માલના સ્ટોકમાં રોકાણ વગેરે માટે કેવી મિલકતની જરૂર પડે? સોરી, કેવી મૂડીની જરૂર પડે? તો કે કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. હવે જોઈએ ચોથો મુદ્દો આપણે. તો ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે નવી શોધખોળો થવાને કારણે ધંધાકીય એકમમાં આજે કેવું આવ્યું છે? તો કે આધુનિકીકરણ આવ્યું છે, વિસ્તરણ આવ્યું અને ઉત્પાદનની નવી નવી ટેકનોલોજી અપનાવવા માટે મોટા પ્રમાણમાં મૂડીની જરૂર રહે છે. એમાં હવે જોઈએ આપણે તો પાંચમો પોઈન્ટ, આકસ્મિક જરૂરિયાત માટે ધંધાકીય એકમને ઘણા બધા આંતરિક કે બાહ્ય પરિબળો અસર કરતા હોય છે, જેને કારણે મૂડીની આકસ્મિક જરૂરિયાત પણ ધીમે ધીમે ઉદ્ભવે છે. જેવા કે કર્મચારીઓ હડતાલ પર ઉતરવું, સરકારી નીતિમાં અણધાર્યા ફેરફારો કરવા, વેપાર ચક્ર, કુદરતી આપત્તિઓ વગેરે પરિબળોનો સામનો કરવા આકસ્મિક મૂડીની જરૂરિયાત પણ ધંધામાં ઊભી થતી હોય છે. કેમ કે કારીગરોને પણ ગમે ત્યારે કર્મચારી હડતાલ પડી દે, તમે જેમ ફાવે એમ પગાર કોઈને સારો ને કોઈને ઓછો ને કોઈને વધુ ને એવો પગાર તમે આપતા હોય તો કર્મચારીને ક્યારેક દુઃખ લાગતું હોય છે. કોઈની રજા તમે કાપો ન કાપો તો કર્મચારી એકઠા થઈને બધા હડતાલ પર ઉતરતા હોય. સરકાર ગમે તે નીતિમાં ગમે ત્યારે કંપનીમાં પણ ફેરફાર કરી શકે છે, નિયમોમાં પણ બદલાવ લાવી શકે છે. એટલે અણધાર્યા ફેરફાર. વેપાર ચક્ર, જે વસ્તુ આપણે ટાઈમે જોતી હોય ન મળતી હોય એ વેપાર ચક્રમાં પણ ફેરફાર કરતા હોય છે. આમ કુદરતી આપત્તિ હોનાર તો છે, એ કોઈને કંઈ ન આવતી નથી પણ અણધારી આવતી હોય છે. વગેરે પરિબળોનો સામનો કરવા માટે આપણે આકસ્મિક મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. અહીં આપણે જોયું તો ધંધાકીય મૂડીના પ્રાપ્તિસ્થાનોમાં તેની પ્રસ્તાવના પણ જોઈ અને પ્રસ્તાવના પછી આપણને આપ્યું છે ધંધાકીય મૂડીની જરૂરિયાત. તો એ ધંધાકીય મૂડીની જરૂરિયાતોના પાંચ મુદ્દા છે એ અહીંયા પૂર્ણ થાય છે, બરાબર. અને આગળનો પ્રશ્ન જે છે એ માલિકીના ભંડોળો છે, એ આપણે આવતા નવા વિડીયોમાં એટલે કે લેક્ચરમાં જોઈશું.